અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોરીની ઘટના બની હતી, જેમાં જૈનોના ઉપવાસ નિમિત્તે બહાર ગયેલા વ્યક્તિને ત્યાં ચોરી થઈ હતી, જેમાં અંદાજે 75,000ની મત્તાની ચોરી થઈ છે. અરવલ્લી જિલ્લામાં જાણે તસ્કરીમાં આઝા મૂકી હોય તેમ ચોરી તથા લૂંટફાટ બંધ થવાનું નામ જ નથી લેતા, અને તેમાં વળી પોલીસ કુંભકર્ણની નિંદ્રા ઊંઘતી હોય તે રીતે ચોરીઓને ધોળા દિવસે અને રાત્રિ થતાં પહેલાં શરૂ થઈ ગઈ છે. તો આ મોડાસાના માલપુર અને મેઘરજ રોડની વચ્ચે આવેલા પાવન સિટીમાં એક જૈન વાણિયાને ત્યાં આજરોજ સમી સાંજે પર્યુષણના ઉપવાસ ખાતે ગયા હતા. તે દરમિયાન રામખુરુ આગળ દરવાજો તાળું અને નકુચો તોડી અને બેડરૂમમાં આવેલા અને તિજોરી કબાટ તોડી સોનાની ચેન, વીટી, હેરો અને રોકડ રકમ મળીને કુલ 75,000ની વધુની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ત્યારે મકાન માલિકને પડોશીના મકાનનું તાળું તૂટેલું જણાવતા મકાન માલિકે દોડી આવી પોલીસ સ્ટેશને જાણ કરી હતી અને પોલીસ મકાનની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પર્યુષણ હતા, જૈન હોવાથી અમે પર્યુષણના લીધે ટીંટોય ગામમાં પાયણું કરવા માટે ગયા હતા, તો ત્યાંથી સવારે 7:30 વાગે ઘરેથી નીકળ્યા. તો ઘરે આવીને પાછું અમે જોયું તો અમારા ઘરેથી રોકડા રૂપિયા, સોનાની ચેઇન, ઇયરિંગ્સ એન્ડ અને રિંગ્સ એ બધું ગાયબ છે. અંદર કેટલાનું હશે? હા, કેટલાનું હશે અંદર? 75,000ની આસપાસ. આપણે પોલીસ કેસ કર્યો? હા. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.